વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય જીકે માં પ્રકરણ 43 વનસ્પતિનો સ્વ બચાવ બરોબર આપણે વનસ્પતિનો બચાવ કઈ રીતના કરવો જોઈએ જેવી રીતના આપણે આપણો કેવો બચાવ કરીએ છીએ તેવી રીતના વનસ્પતિનો પણ બચાવ કરવો જોઈએ પણ આની અંદર તો કેવું છે કે વનસ્પતિ પોતે જ પોતાની જાતે પોતાનો સ્વ બચાવ સ્વ એટલે પોતે બરોબર એટલે જે વનસ્પતિ છે તે વનસ્પતિ પોતાની જાતે જ પોતાનો બચાવ કરે છે તે આ લેશનમાં બતાવવામાં આવ્યું છે તો પછી આપણે લેશન અહીંયા 53 નું જોવાનું છે કે વનસ્પતિનો સ્વ બચાવ બરોબર તે પોતાનો બચાવ કઈ રીતના કરે છે તે આપણે જોઈશું તો તે જોતા પહેલા આપણે હું તમને દરેકના ચિત્ર આપ્યા છે આ છે ગુલાબનો છોડ બરોબર ગુલાબના છોડને શું હોય તો કાંટા હોય છે બધાને ખબર છે આ છે નેટલ પ્લાન્ટ ત્યાર પછી આ પેશન ફ્લાવરનો છે ચિત્ર અને લાસ્ટ છે લિવિંગ સ્ટોન પ્લાન્ટ બરોબર લિવિંગ સ્ટોન પ્લાન્ટ આ બધાના ચિત્રો આપેલા છે તો હવે આપણે સમજીશું આગળ કે વનસ્પતિને હંમેશા નુકસાન થવાનો કે પ્રાણીઓ દ્વારા ખવાઈ જવાનો ભય રહે છે હવે આ જે વનસ્પતિ હોય છે તે વનસ્પતિને હંમેશા એટલે કે દરરોજ માટે નુકસાન થવાનો વનસ્પતિને પોતે કંઈક નુકસાન થાય તેવો ભય ભય એટલે કે ખતરો રહે છે કોણા દ્વારા કોણાથી ખવાઈ જવાનો ખતરો રહે છે કે નુકસાન થવાનો તો પ્રાણીઓ દ્વારા ખવાઈ જવાનો અહીંયા તેને ભય રહે છે બરોબર વનસ્પતિને એટલે કે ખતરો રહે છે ભૂખ્યા જાનવરોથી બચવા માટે કેટલીક વનસ્પતિઓ પાસે સંરક્ષણની વિશેષ સવલત હોય છે બરોબર હવે જે ભૂખ્યા જાનવરો હોય છે બરોબર જે જાનવરો હોય પણ જાનવરો કેવા હોય તો જાનવરો ભૂખ્યા હોય તો ભૂખ્યા જાનવરોથી બચવા માટે કેટલીક જે વનસ્પતિઓ હોય છે તે વનસ્પતિઓને સંરક્ષણની વિશેષ સગવડો હોય છે બરોબર તેમને તે પોતે જ રાખતા હોય છે એટલે સંરક્ષણની વિશેષ સવલત સવલત એટલે કે સગવડો હોય છે હવે આપણે જોઈશું કે ગુલાબના છોડને કાંટા હોય છે ગુલાબના છોડને શું હોય છે તો ગુલાબના છોડને કાંટા હોય છે જેથી પ્રાણીઓ માટે તેને ખાઈ જવું મુશ્કેલ બને છે બરોબર આ પ્રાણીઓ દ્વારા ખાઈ જવું તેના માટે કેવું બને છે તો મુશ્કેલી ભર્યું કપરું બરોબર બને છે કારણ કે ગુલાબના છોડને શું હોય છે કાંટા હોય એટલે પ્રાણીઓ ખાઈ શકતા નથી બરોબર પ્રાણીઓના મોઢામાં એટલે પ્રાણીઓ ખાય તો પ્રાણીઓ ના ખાય એટલે પ્રાણીઓ માટે ખાઈ જવું તે મુશ્કેલી ભર્યું બને છે બરોબર અને આ આપેલું છે ચિત્ર ગુલાબના છોડનું હમણાં જ મેં તમને બતાવ્યું તે ત્યાર પછી આપણે ત્રીજો નંબર લઈશું બીજામાં જોઈશું કેટલીક વનસ્પતિ ઝેરી પદાર્થો છોડે છે બરોબર કેટલીક વનસ્પતિ એવી હોય છે કે તે વનસ્પતિ શું કરે છે તો તે વનસ્પતિ ઝેરી પદાર્થો છોડે છે જેથી પ્રાણીઓ તેમનાથી દૂર રહે છે બરોબર કેટલીક વનસ્પતિઓ એવી હોય કે ઝેરી પદાર્થો છોડે એટલે શું થાય તો પ્રાણીઓ પણ તેમનાથી દૂર રહે છે નેટલ પ્લાન્ટના પાંદડા પરના ઝીણા વાળ ખૂબ જ ઝેરી હોય છે હવે નેટલ પ્લાન્ટના જે પાંદડા પરના જે વાળ હોય છે બરોબર એકદમ ઝીણા વાળ તે કેવા હોય છે તે એકદમ નેટલ પ્લાન્ટ પરના પાંદડા ઉપરના જે એકદમ ઝીણા વાળ હોય છે તે ખૂબ જ ઝેરી હોય છે અને તે એવા ઝેરી રસાયણો છોડે છે કેવા રસાયણો છોડે છે તો એકદમ ઝેરી રસાયણો છોડે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે નેટલ પ્લાન્ટનો ચિત્ર બરોબર અહીંયા આપેલું છે નેટલ પ્લાન્ટ ત્યાર પછી આપણે આગળ જોઈશું પેશન ફ્લાવરના વેલામાં પતંગિયાના ઈંડા જેવા આકારની વૃદ્ધિ થયેલી હોય છે કોના વેલામાં આપણને એવો પ્રશ્ન પૂછે કે કોના વેલામાં પતંગિયાના ઈંડા જેવા આકારની વૃદ્ધિ થયેલી હોય છે બરોબર તો પેશન ફ્લાવરના વેલામાં પતંગિયાના ઈંડા જેવા આકારની વૃદ્ધિ થયેલી હોય છે બરોબર તો અહીંયા પેશન ફ્લાવરનું પણ ચિત્ર આપવામાં આવેલું છે દેખાય છે ને બધા વિદ્યાર્થી મિત્રોને આ છે પેશન ફ્લાવરનું ચિત્ર ત્યાર પછી લિવિંગ સ્ટોન પ્લાન્ટ ક્યાં ઉગે છે તો લિવિંગ સ્ટોન જે પ્લાન્ટ છે તે લિવિંગ સ્ટોન પ્લાન્ટ જમીન પર ઉગે છે ક્યાં ઉગે છે તો જમીન પર ઉગે છે તે જમીન પર આવેલા સચ્ચા પથ્થર અને ગોળ નાના પથ્થર જેવી લાગે છે બરોબર હવે તે જમીન ઉપર આવેલા સચ્ચા પથ્થર અને જે ગોળ નાના પથ્થર હોય તે નાના પથ્થર જેવી તે લાગે છે પ્રાણીઓ તેને પથ્થર સમજીને ખાતા નથી અમુક પ્રાણીઓ શું કરે છે કે તેને પથ્થર સમજે એટલે તે ખાઈ શકતા નથી બરોબર અને આ છે લિવિંગ સ્ટોન પ્લાન્ટનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો હા તો પછી આપણે આગળ જોઈશું હવે આપણે જોઈશું આમાં છે માહિતી બરોબર જાણવા જેવું છે શું તમે જાણો છો તો આપણે જાણવા જેવું પણ જોઈ લઈશું વનસ્પતિ તે જ્યાં ઉગી નીકળતી હોય તે સ્થળની આબોહવાની પરિસ્થિતિને
અનુકૂળ બની જાય છે બરોબર હવે શું કહે છે કે વનસ્પતિ જે અંગી નીકળતી હોય ત્યાં તે શું કરે છે તો તે સ્થળની જે આબોહવા હોય છે તો તે સ્થળની જે આબોહવા હોય છે તે આબોહવાની પરિસ્થિતિને તે અનુકૂળ બની જાય છે રણની વનસ્પતિના પાંદડા સોય જેવા અને પ્રકાંડ ઝડપથી પાણી ચૂસી લે તેવા હોય છે હવે રણની જે વનસ્પતિ હોય છે તે રણની વનસ્પતિ કેવા હોય છે તેના પાંદડા સોય જેવા હોય છે અને તેના પ્રકાંડ કેવા હોય છે તો તેના પ્રકાંડ ખૂબ જ ઝડપી અને પાણી ચૂસી લે તેવા હોય છે જેથી ઓછું પાણી વેડભાય અને વધુનો સંગ્રહ થાય બરોબર પાણી એકદમ ઓછું વેરાય અને બીજું શું કીધું છે કે વધારે સંગ્રહ થાય એટલે સંગ્રહ થાવ એટલે કે ભેગું થાવ એકઠું થાવ બરોબર ત્યાર પછી આપણે જોઈશું કે સૂકી પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિને ઝેરોફાઇટસ કહે છે હવે આપણને એવો પ્રશ્ન કરે કે સૂકી વનસ્પતિમાં ઉગતી વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવામાં આવે છે બરોબર તો સૂકી પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિને ઝેરોફાઇટસ વનસ્પતિ કહે છે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે ખારી પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે તો ખારી પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિને હેલોફાઇટસ વનસ્પતિ કહે છે કઈ વનસ્પતિ કહે છે વિદ્યાર્થી મિત્રો તો હેલોફાઇટસ ત્યાર પછી બીજી વનસ્પતિના આધારે ઉગતી વનસ્પતિને એપીફાઇટસ કહે છે બરોબર હવે બીજી વનસ્પતિ એટલે બીજી ઘણી બધી હોય એવી તો કે બીજી અન્ય અન્ય એટલે બીજી બરોબર બીજી વનસ્પતિના આધારે ઉગતી વનસ્પતિને શું કહે છે તો બીજી વનસ્પતિના આધારે ઉગતી વનસ્પતિને એપીફાઇટસ કહે છે તો વિદ્યાર્થી મિત્રો તમને જે પણ પીડીએફ મોકલવામાં આવે તે તમારે સીડબ્લ્યુ મુજબ એડબ્લ્યુ ની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ